તો મિત્રો ફરીથી સ્વાગત છે આજના આપણા નવા વિડીયોની સાથે. તો મિત્રો આજના વિડીયોમાં તમે અત્યારે જેમ જોઈ રહ્યા છો એ પ્રમાણે આપણે આજ એક વાવ જોઈશું, જેનું નામ ને એ બધું હું તમને આગળ જણાવી દઈશ. અને તમારે ત્યાં વિઝિટ કરવું હોય તો ત્યાંના નજીકના જે તાલુકા મથક એ પણ હું તમને જણાવી દઈશ. તો એના પહેલાં જો તમે ચેનલ ઉપર હજી નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં આપેલ બેલ ઉપર ક્લિક કરીને ઓલ નોટિફિકેશનને ઓન કરી નાખો, જેથી કરી જ્યારે પણ મારો નવો વિડીયો આવે એટલે તરત જ તમને નોટિફિકેશન મળી રહે. તો ચાલો આપણે આ વિડીયો આગળ ચાલુ કરીએ. તો મિત્રો જે અત્યારે તમે વાવ જોઈ રહ્યા છો તે ચોટીલા તાલુકાના ચોબારીમાં આવેલ વાવ છે, જેને પંચમુખી વાવ કહેવામાં આવે છે. પરંતુ તેને ચોમુખી વાવ પણ કહેવાય છે, કારણ કે તેમાં જે નીચે ઉતરવાના રસ્તા હોય એ ચાર જ છે, જેમાં તમે ચારે બાજુથી અંદર નીચે ઉતરી શકો એ રીતે, એટલે તેને ચોમુખી વાવ પણ કહેવાય છે. તો આજના વિડીયોમાં આપણે ત્યાં જોઈશું. અને ત્યાં તળાવના કાંઠે આવેલ મંદિર છે પ્રાચીન, જે અત્યારે તો જર્જરિત અવસ્થામાં છે એ પણ જોઈશું. તો મિત્રો તમે નીચે જેમ વાવમાં ચારે રસ્તામાંથી ઉતરો ચારે રસ્તા વાળા ફરતી, તેમને આવી તે બંને બાજુ દીવાલમાં અનેક પ્રાચીન મૂર્તિઓ જે હોય તે જોવા મળે છે. અને આ વાવને ચાર પ્રકારની વાવ કહેવાય છે, જેમાં નંદી, ભદ્ર, જયા અને વિજયા એવી રીતે. અને જે અત્યારે તમે જોઈ રહ્યા છો તેમાં પણ અલગ અલગ નામ હોય છે, જે આગળ હું તમને સ્ક્રીનમાં બતાવી દઈશ અને લખેલું પણ રાખીશ એટલે તમને ખબર પડે. આ સ્થાને તમારે જો આવવું હોય તો તેમાં તમને હું નજીકના તાલુકાના નામ કહી દઉં. તો ચોટીલાથી લગભગ 21 કિલોમીટર, વિછિયાથી 27 કિલોમીટર અને જસદણથી 31 કિલોમીટરના અંતરે આવેલું સ્થાન છે, જ્યાં તમે આવી શકો છો આસાનીથી. તો આ હતા નજીકના જે તાલુકા મથકે તે. અને હવે આપણે ઇતિહાસની વાત કરીએ તો એમ કહેવાય છે કે ઝાલાવાડ પ્રાંતનો સ્વતંત્ર તાલુકો હતો પહેલાં, અને જે ભીમોરાના ખાચર અટકના કાઠીઓના શાસન હેઠળ હતો. અને ચોબારીમાં જોવાલાયકની સ્થળોની તો વાત કરીએ તો અત્યારે આપણે જેમ જોઈ રહ્યા છીએ તેમ તે આ પંચમુખી વાવ, જેને ચોમુખી વાવ પણ કહેવાય છે, અને તળાવના કાંઠે એક આવેલ પ્રાચીન મંદિર જે રાજ્યના સંરક્ષિત સ્મારકોમાં સામેલ છે.
ને આવી રીતે તમે સાવ નીચે વાવમાં ઉતરો એટલે તમને ચારે રસ્તા જોઈ શકો છો કે આમને સામને જોવા મળે આપણને। तो मित्रों आ सामने तुम जे आकृति जोई रही छो तेने कहेवाय छे नवग्रहनो पट। आवी ते अनेक प्राचीन मूर्तिओ तमने जोवा मळे। तो चलो मित्रों हवे आगळ आपणे वधीए जे मंदिर आवेलुं छे प्राचीन त्यां जईए अत्यारे। तो मित्रों आ तमे सामे जोई रह्या छो ते छे प्राचीन मंदिर। અત્યારે જર્જરિત અવસ્થા જેવું આપણે જોવા મળે। તો મિત્રો આજનો આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરી જણાવજો અને આજના વિડીયોને આપણે અહીંયા જ પૂર્ણ કરીએ। ચાલો હવે આગળ મળીશું નવા વિડીયોની સાથે। ત્યાં સુધી જય હિન્દ।